પ્રકરણ ત્રણ, તારાનું ઝેર. જીનમતી અમીચંદની જેમ જ અમીભરી દ્રષ્ટિવાળી છે. દિયરિયાને સારી રીતે ઉછેરી મોટો કરે છે, એ પણ ભાભીને માતા સમાન ગણે છે. વખત જતા શિવાર વિનય ચંદ્ર શિક્ષણ લઈ યુવાનીમાં આવી ગયો. હવે તેના લગ્નનો સવાલ આવ્યો. જીનમતી તો ગામડાની કન્યા હતી, વિનયચંદ્રને શહેરની સારા ઘરની તારા નામની એક કન્યા સાથે પરણાવવામાં આવ્યો. પુણ્યશાળી એવો છે કે મોટા ભાઈ અને ભાભી એકે દુકાનની અને બીજાએ ઘરની ચિંતા એવી ઉપાડી લીધી છે કે વિનયચંદ્ર અને એની પત્ની તારાને નિશ્ચિંત રાખ્યા છે. ક્યારેક એ પૂછે છે ત્યારે ભાઈ ભાભી કહે છે, અરે કરજો ને, પછી બધુંય કરવું પડશે, અમે બેઠા છીએ ત્યાં સુધી તમારે ફિકર ચિંતા નહીં. ચોથું અમી, બીજાનું કરી લેવાની વૃત્તિ. દ્રષ્ટિમાં અમી છે, ઝેર નથી, એટલે મનમાં નથી આવતું કે શું અમે એકલા ઢસરડો કરીએ ને એ બેઠા બેઠા ખાય. ખરેખરું આત્મીય માની લીધા એ એક અમી, એમ દ્રષ્ટિમાં આ બીજું અમી વહેતું હોય છે કે બીજાનું કરીને કંઈ ઘસાઈ જતા નથી, ઉલટું એમાં સામાનો પ્રેમ, સદભાવ, બહુમાન ભર્યા વ્યવહાર મળવાથી આપણું દિલ પ્રફુલ્લિત રહે છે, ખોટા સંકલ્પ વિકલ્પથી બચે છે અને કાયાનું પણ એ પ્રફુલ્લિતતામાં લોહી વધે છે. તેમ શ્રમ કરવાથી આરોગ્ય સારું સચવાય છે તો નિરોગ્ય શરીર પણ શુભ ભાવોલ્લાસ ને આત્માની વિચારણા સારી જાગવાનો અવકાશ રહે છે. બીજાનો કરી છૂટવાની વૃત્તિ એ દ્રષ્ટિમાં અમી છે. સુવાળા રહેવાની, સેવાથી ભાગવાની, સ્વાર્થ જ સંભાળવાની અને બીજાની બેપરવાઈ રાખવાની વૃત્તિ એ ઝેર છે. અમીભરી દ્રષ્ટિના જીવનની બલિહારી છે, એમ દિલમાં અહંત્વ, વિષયોન્માદ ને ઈર્ષ્યા એ પણ ઝેર છે. અમીચંદ અને જીનમતીના જીવન તો અમીદૃષ્ટિવાળા છે, પરંતુ વિધેની વિચિત્રતા, એ વિનયચંદ્રની પત્ની તારા એ પચાવી શકી નહીં. એનું કારણ પણ આ કે એની દ્રષ્ટિમાં ઝેર ઉભરાઈ આવ્યું. એને એમ લાગ્યું કે અહીં તો મારા આમ તો જેઠ જેઠાણી છે, પરંતુ સસરા સાસુ કરતાં અધિક વર્ચસ્વ ધરાવે છે અને અમારે જાણે એમના પૂરેપૂરા આશ્રિત થઈને, ગુલામ થઈને રહેવાનું છે, વળી આખો દિવસ જેઠાણી પાસે ને પાસે, એટલે એમની આમન્ય મર્યાદા સાચવ્યા કરવાની, એમાં પતિની સાથે કશી છૂટથી વાત જેવું એ થાય નહીં. પછી બીજી તો શી વાત, વળી આ મારો પતિ એમની ભાભીને જાણે ભવાની માતાની જેમ માને, પૂજે છે, તે એનામાં કંઈ દૈવત છે કે નહીં? આ બધું શું છે? દ્રષ્ટિમાં અહંત્વ, ઈર્ષા અને વિષય લંપટતાનું ઝેર. અહંત્વનું ઝેર હિતકર હકુમત પણ પસંદ કરતું નથી. વિષયોન્માદના ઝેરથી આમન્ય મર્યાદા ખૂંચે છે અને ઈર્ષાના ઝેરમાં વાત્સલ્યભરી પણ જેઠાણીનો દરજ્જો અસહ્ય લાગે છે. આ ઝેર સીધું પણ ઊંધું દેખાડે છે, જીવન ખારું કરી નાખે છે. મોજ આનંદની સામગ્રીની કોઈ કમી નથી, ત્રાસ તકલીફ તો નથી જ, ઉલટું નિતરતા હેત અને સેવાઓ વરસી રહ્યા છે. સારું કંઈ આવે તો નાના ભાઈ ભોજાઈને અપાય છે, કોઈ જુદાઈ નથી, છતાં દ્રષ્ટિમાં ઝેર ચીજ એવી છે કે એ તારાને સુખી અને સ્વસ્થ રહેવા દેતા નથી. મન સળવળ્યા કરે છે કે ક્યાં સુધી આમ ચલાવવાનું, એને દુઃખ ને દુઃખ જ લાગ્યા કરે છે. દુઃખી કોણ કરે છે? જીવન ખારું કોણ બનાવે છે? સંયોગ કે દ્રષ્ટિ? કહેવું જ પડશે કે મોટા ભાગે ઝેરભરી દ્રષ્ટિ જ દુઃખી કરે છે. જોશો તો દેખાશે કે કેટલાય શ્રીમંત કરતાં અમીભરી દ્રષ્ટિવાળા ગરીબ માણસો પણ સારા સુખી છે. સંયોગો તો શ્રીમંતને સુંદર મળ્યા છે, પરંતુ દ્રષ્ટિ વિષભરી છે, તેથી સુખ નથી. અહંકાર, વિષયોન્માદ, ઈર્ષા વગેરે ઝેર સુખને આઘો રાખે છે અને દુઃખને પાસે રાખે છે. ગામમાં ફલાણો મારો માનતો નથી, મારી નિંદા કરે છે, એ હરામી શું સમજે છે? આમ અહંકારની દ્રષ્ટિએ વિચારે છે એટલે દુઃખી થાય છે. એ શ્રીમંતના બદલે કોઈક ગરીબ માણસની કદાચ અનેક જણા પણ નિંદા કરતા હોય, ગરીબનું કોઈ માનતું ન હોય, છતાં જો એ નીર અભિમાન રૂપી અમીથી ભરેલી દ્રષ્ટિ રાખે છે તો એને વિચાર આવે છે કે આપણે વળી પૂર્વ મહાપુરુષો જેવા ક્યાં સારા માણસ હતા, કે આપણે ક્યાં સારી પુણ્યાયવાળા, અગર સારા પરોપકાર કરનારા હતા કે બધા આપણી પ્રશંસા જ કરે, કોઈ જ નિંદા ન કરે,
એ બધા આપણું માને જ, માટે ચાલવા દો ચાલે તેમ, દુનિયા સામે બહુ જોવાની જરૂર નથી. દ્રષ્ટિમાં આ નિરઅભિમાનતાનું અમી છે તો ગરીબ પણ સુખી છે, અહંકારનું ઝેર હોય તો શ્રીમંત પણ દુઃખી છે. એમ વિષયોન્માદતા ઝેરવાળો ગમે તેટલું મળે તોય ઓછું માનવાનો. સિકંદર બાદશાહને સંતોષ નહોતો. નવનવી લૂંટ અને નવી નવી સ્ત્રીઓ ઉપાડી લાવતો, છતાં એને ઉન્માદથી જંપ નહોતો. આમાં સુખ કે સ્વસ્થતા ક્યાંથી મળે? વિષયો ઈંધણ જેવા છે, વાસના અગ્નિ છે. એમાં વિષયો ગમે તેટલા હોમો, છતાં શમે નહીં, વધે, એથી સંતાપ જ રહે. ગરીબ જો વિષયોન્માદવાળો નથી, થોડામાં બહુ મળ્યું માનનારો છે, એની અમીભરી દ્રષ્ટિ છે, એમાં એ આનંદ કલ્લોલ કરે છે, ત્યારે ઈર્ષાનું તો કહેવાનું જ શું. બીજાનું સારું ખમાય નહીં ત્યાં રોજ સંતાપ રહે. પરિસ્થિતિ તો એની એ જ રહેતી હોય, પણ દ્રષ્ટિમાં ઈર્ષાના ઝેરથી મફતિયા સંતાપે બળવાનું? શ્રીમંતાઈ હોય, પોતાને ઘણું પૂરતું મળ્યું હોય, છતાં આ ઝેરથી બળ્યા કરવું પડે, એ કેવી કમનસીબી. ત્યારે જો ગરીબાઈ હોવા છતાં દ્રષ્ટિ સર્વસ્નેહ અને પરપ્રમોદરૂપી અમીથી ભરેલી છે, તો બીજાનું સારું ખમાય છે, હૈયે સમાય છે, કલેજે ઠંડક રહે છે, સંતાપ નથી થતો. અમી પાંચમું અને છઠ્ઠું, વિષય તૃપ્તિ અને સ્નેહ પ્રમોદ. માનવ જીવનની મજા અમીભરી દ્રષ્ટિ રાખવામાં છે. જુઓ, કેટલાક અમીનો વિચાર થયો. માતા પિતાને સદા ઉપકારી તરીકે જોવાનું અમી, ઉપકારનો શક્ય બદલો વાળવો જ જોઈએ એવા કૃતજ્ઞ ભાવનું અમી, આત્મીયતા એ અમી, દરેક પ્રસંગમાં સારી જ ખતવણી ને નમ્રતા લઘુતાપૂર્વક જ વિચારવાનું એ અમી, વિષય તૃપ્તિ એ અમી, સર્વને સ્નેહ પ્રમોદથી જ જોવાનું એ અમી, આવા બધા અમી દ્રષ્ટિમાં રાખવાના.